ભુજ તાલુકાના સુખપરમાં સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ગત રાત્રે સુખપર સ્વામિનારાયણ મંદિરમાં આવેલ સાંખ્ય યોગી બહેનોના મંદિરમાં રાત્રે 10 વાગ્યાના અરસામાં કાંતિ કેરાઈ નામનો શખ્સ ઘૂસ્યો હતો અને ભજન કરી રહેલી બહેનોને ઢસડીને કપડાં ખેંચ્યા હોવાની રજૂઆત આજે કચ્છ કલેક્ટરને કરવામાં આવી હતી. આ અંગે માનકુવા પોલીસ મથકે પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ તેમના દ્વારા કોઈ નક્કર જવાબ કે કાર્યવાહી ન થતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ભૂતકાળમાં પણ કાંતિ ગેરાઈ નામનો શખ્સ ચર્ચામાં રહ્યો છે અને ભૂતકાળમાં પણ સાંખ્ય યોગી મહિલાઓ સાથે ગેરવર્તન કરવા મુદ્દે તેને માર મારવાના બનાવો પણ બની ચૂક્યા છે. ત્યારે 2 વર્ષ બાદ ફરી એકવાર કાંતિ કેરાઈની હરકતો સામે આવી છે. તો આ બાબતે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત દેવપ્રકાશ સ્વામીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરને કોઈ જ પ્રકારની જાણ નથી અને સુખપર ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ભુજ મંદિરના સુખપર સ્વામિનારાયણ મંદિર સાથે કોઈ લેવા દેવા ન હોવાનું સ્વામી દેવપ્રકાશે જણાવ્યું હતું. રાત્રે મંદિરમાં આશ્રમમાં ભજન કરતા હતા ને રાત્રે 10 વાગે, તો પછી ત્યાં ઈ કાંતિ લોકોનું આખું ગ્રુપ આવ્યું નરાનગરનું અને સાચું કે બાવીને એ કે તમે કે બારે હાલો મંદિર થી બારે નીકળો એ કે મેં કીધું બારે અમે તો બોલ્યા જ નહીં, અમે તો સ્વામિનારાયણ ભજન કરતા હતા, ખાલી કોઈ એક શબ્દ જ નતા બોલ્યા, આટલી ગારું ભાંડી પણ અમે એક શબ્દ ના બોલ્યા. પણ પછી જેથી અમને બહુ હેરાન કર્યા અને છેલ્લે બાકી બાવીને અમે કોઈ બોલ્યા નહીં ને એટલે છેથી બાવીને ઢસડ્યા અને એને કપડા બધા ખેંચી લીધા. પછી અમારે 2-3 બાવ્યું તો 2 ભંડ બની ગયા. રાતના 12 વાગ્યા સુધી આ બનાવ બન્યો હતો. અમને કાંતિ કેરા એટલો હેરાન કર્યો. કેટલા સમયથી આ ત્રાસ? 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ થયા. હમણાં આ 12 મહિના થયા મંદિર માં આવ્યા, એમથી મોર 12 મહિના પણ એ સર્વમગર હોસ્પિટલ માં કેતા ને ત્યારે પણ હેરાન કર્યા. આવી રીતે અમને એવું હોય કે અમને આજ પછી આંગળી ચીંધે નહીં. અમારા સાચું કે બાઈ ઉપર કોઈ સાધવી ઉપર આંગળી ન ચીંધે. અમને એટલું જ બનાવ એનું કરવું હોય. અમને હેરાન કેમ કરે છે? પાછું જૂઠું બોલે કે હું એને કઈ નથી કરતો. ભજન માં વિક્ષેપ પડે અમારું